હવે જોઈએ સમાચાર વિગતવાર. પેટ્રોલ ડીઝલમાં બેફામ ભાવ વધારો, પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તથા રાફેલ સોદાની તપાસ પાર્લામેન્ટરી કમિટી દ્વારા કરાવવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને આંશિક સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય લેવલે વધતા ક્રૂડ ઓઇલના ભાવના લીધે સમગ્ર દેશની પ્રજા પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવોના કારણે ભારે મુશ્કેલીમાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પેટ્રોલ ડીઝલના ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા છે. સમગ્ર ગુજરાતના ભાવોની વાત કરીએ તો લોકોમાં અને ગૃહિણીઓમાં રોષ ભભૂક્યો છે. હાલના જે ભાવ છે સોમનાથ મત વિસ્તારની અંદર, એ ભાવ ટ્રાન્સપોર્ટના હિસાબે વધારે હોય છે. ટ્રાન્સપોર્ટનું જે ભાવ હોય એ પ્રમાણે હોય છે. કંપનીના ભાવ રોજ વધઘટ થતા હોય છે, 5 પૈસા, 10 પૈસા, 15 પૈસા, 20 પૈસા, જે પ્રમાણે કંપનીનો ભાવ આવે છે એ મુજબ અમારે ભાવ લેવાનો હોય છે. અમે તો માત્ર ડીલર્સ હોય છે, એટલે ડીલર્સને કંઈ બીજું કંઈ ન હોય, જે કંપની ભાવ નક્કી કરે એ ભાવ મુજબ જ અમારે વેચવાનું હોય છે. હાલનો ભાવ અત્યારના 80 રૂપિયા 74 પૈસા અને 79 રૂપિયા 3 પૈસા ડીઝલના ભાવ છે. ત્યારે સાબરકાંઠામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાબતે સારો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને આજુબાજુના ગામોમાં પણ સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું, તેમજ સુરેન્દ્રનગર બસ ડેપો પણ બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે કેશોદમાં કોંગ્રેસના બંધના એલાનની અસર જોવા મળી હતી. કોંગ્રેસી આગેવાનો બંધ કરાવવાની અપીલ સાથે સ્ટેશન રોડ પર બંધ કરાવ્યા હતા. આજે ભારત બંધનું એલાન છે, એના અનુસંધાને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ પ્રદેશ સમિતિના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશ ધાનાણીના આ અનુસંધાને આજે કિશોર કોંગ્રેસ તાલુકા અને શહેર સમિતિ આજે નીકળતા સંપૂર્ણ રીતે કિશોર વેપારીઓએ કોંગ્રેસને એ સમર્થન આપ્યું છે, એ બદલ વેપારીઓનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવો સહકાર કાયમી કોંગ્રેસ પાર્ટીને આપતા રહે એવી વિનંતી સાથે વિનંતી. મોરબીમાં પણ ભારત બંધના એલાન સંદર્ભે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સવારથી દુકાનદાર વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરી દુકાનો બંધ કરાવી હતી, પણ અમુક વિસ્તારોમાં દુકાનના શટર થોડી જ વારમાં ખુલી ગયા હતા અને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેક ઠેકાણે DYSP બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ધ્રાંગધ્રા શહેરની બજારોમાં કોંગ્રેસ દ્વારા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. એકંદરે સવારના સમયે મુખ્ય બજાર બંધ હોવાથી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ બજાર ખુલ્લી થતાં કોંગ્રેસના કાર્યકરો બજારને ખુલ્લી મૂકી હાઈવે પર ચક્કાજામ કરવા નાસી ગયા હતા. ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર ચક્કાજામ કરી ટાયર સળગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મોરબીમાં ભારત બંધના એલાનના પગલે મોરબી લોકલની ST બસ બંધ કરી દેવામાં આવતા ગામડે જવા ઈચ્છતા લોકોની મુશ્કેલી વધી હતી, તો મોરબી માળિયાની ટપાલ સેવાને પણ અસર થઈ હતી. આજે ભારત બંધના એલાનના અનુસંધાને અમને અમારી વડી કચેરીથી મળેલી સૂચના મુજબ મોરબી ખાતે ભૂતકાળમાં બનેલા બનાવોને ધ્યાને રાખીને આજે સવારથી ગ્રામ્યની જે ઇન્ટિરિયર ગામડામાં જે અમારા ટ્રીપો જાય છે એવી 8 ટ્રીપો જે છે એને આજે નથી મોકલવામાં આવી. બાકી રોડ ઉપરનું જે કાંઈ ઓપરેશન છે, અમદાવાદ છે, મોરબીથી બરોડા, સુરત છે, રાજકોટ છે, કચ્છ તરફનું ઓપરેશન છે, એ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે. અને આ પણ બપોર પછી પરિસ્થિતિ જો વ્યવસ્થિત હશે અને ઉપરથી સૂચના મળશે તો ઇન્ટિરિયર ગામડાની જે બપોર પછી જે ચાલુ થાય છે એ ટ્રીપો પણ શરૂ કરી દેવામાં આવશે. સાબરકાંઠા ઈડરમાં કોંગ્રેસ કાર્યકરોએ વેપારીઓને ગુલાબના ફૂલ આપી દુકાનો, તમામ સ્કૂલો, બેંકો બંધ કરાવી હતી, જેને લઈ ઈડર કોંગ્રેસના 40 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ સાબરકાંઠાના વડાલીમાં ચુસ્ત બંદોબસ્ત સાથે 8 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તેમજ લાઠી શહેરની મુખ્ય બજારો 2 કલાક સુધી બંધ રહી હતી અને બપોર આસપાસ ખુલવા માંડી હતી, એટલે કે લાઠીમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જામનગરમાં પણ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા શહેરની બજારોમાં નીકળી બંધ પાળવા અનુરોધ કરાયો હતો. બંધ કરાવવા નીકળેલા કોંગી ધારાસભ્યો આગેવાનો તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે અત્યારે હાલમાં અત્યારે જ્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આજે આપણે મારી પાછળ જોઈ રહ્યા છો કે અત્યારે જ્યારે કોંગ્રેસી આગેવાનો અને ધારાસભ્યો દ્વારા અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે જામનગરના માજી સાંસદ અને શ્રી ધારાસભ્ય શ્રી ખંપાળિયાના વિક્રમભાઈ માડમ. તો આપણે આજે એમની સાથે ચર્ચા કરીએ કે વિક્રમભાઈ, આજે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે જે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, તો એ દ્વારા આપ શું કહેવા માગશો? અમને અમારા પાર્ટીના આદેશ મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે અમે ક્યાંક લોકોને રિક્વેસ્ટ કરી, બાકી લોકો સ્વયંભૂ બંધમાં છે. આપ જુઓ, જામનગર સ્વયંભૂ બંધ છે. 10% વધારે જે ભાજપના દુકાનદારો છે, ભાજપના હોદ્દેદારો છે, એના સિવાય સંપૂર્ણ બંધ છે. આ કોઈ કોંગ્રેસનો એકનો પ્રશ્ન નથી, આમ જનતાનો પ્રશ્ન છે. આમ જનતાને પણ પેટ્રોલ ડીઝલના ભાવ એ નુકસાન કરે છે. ચાહે પોલીસ મિત્રો હોય તો પોલીસ મિત્રોના વાહનની અંદર પણ 80 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ મળે છે, એનાથી કાંઈ નથી. ભાજપ સરકાર છે, કોંગ્રેસથી બીએ છે, એટલે પોલીસને આગળ કરે છે, પોતે મેદાનમાં નથી આવતી. આજે પણ ભાજપની સરકારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો આજે પણ કર્યો છે. કમસે કમ આખા ભારતની અંદર ભારત બંધ હોય, જનતા ત્રસ્ત હોય ત્યારે પેટ્રોલના ભાવ ડીઝલના જે વધારા છે એની સામે કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણ સફળ છે. ઓકે, તો આ હતા વિક્રમભાઈ મેડમ કે જેમને જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા જે જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સ્વયંભૂ કે જ્યારે કોઈ પણ પ્રકારની હિંસાના પ્રકરણો કરવામાં આવ્યા નથી અને તેઓએ આજે સ્વયંભૂ રીતે જામનગરમાં અને ગુજરાત ભારતમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને તેઓએ આજે તેમને સમર્થન આપી અને જામનગરમાં દુકાનો અને વેપારીઓને બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી છે. કેમેરામેન હરેન્દ્ર દિશાથી અર્જુન પંડ્યા, જામનગર. જ્યારે ધોરાજીમાં બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો, સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા રોજગારો ખુલ્લા રાખ્યા હતા અને આમ ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકામાં કોંગ્રેસના બંધના એલાનને લોકોએ સહકાર આપ્યો ન હતો અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ મારી દ્રષ્ટિએ રાજકીય બંધ છે. વિષય છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, પણ સમગ્ર દેશની જનતા અને ગુજરાતની જનતા જે એક મોડેલ સ્ટેટ છે એના દરેક લોકોને, આમ જનતાને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ વધારો છે એમાં સરકારનો કોઈ રોલ નથી. જે કાંઈ ભાવ વધારો થાય છે એ આંતરરાષ્ટ્રીય જે તેલના, કાચા તેલના જે ભાવમાં વધઘટ થતી હોય છે એના ઉપર આધારિત આ પેટ્રોલ અને ડીઝલના ભાવ હોય છે. આ પ્રજા સારી રીતે જાણે છે અને એટલે જ આજે ધોરાજી, સમગ્ર ધોરાજી ખુલ્લું છે. દરેક વેપારીઓ પોતાનો વેપાર આરામથી કરી રહ્યા છે. ગુજરાતની અંદર અને દેશની અંદર પણ આ બંધને સંયમ નિષ્ફળતા મળી છે, કારણ કે આ રાજકીય બંધ છે, પ્રજાકીય બંધ નથી.